નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ક્લાસમેટ। આ પ્રકારના વિડીયો જોવા માટે યુટ્યુબમાં ક્લાસમેટ મેથ્સ લખી સર્ચ કરશો। આજે આપણે ધોરણ 5 આસપાસ વિષયના પ્રવૃત્તિ 5 થી 7 ની સમજૂતી મેળવવાના છીએ। પ્રવૃત્તિ 5। ગઈકાલે મારા પપ્પા રસોડામાં રસોઈ બનાવતા હતા, મમ્મી બહાર કપડાં સુકવતી હતી, ત્યારે પપ્પાએ કઢીનો વઘાર કર્યો। મારી મમ્મીએ બહારથી જ કહ્યું કે આજે કઢીનો વઘાર બહુ સરસ થયો છે। મમ્મીને કેવી રીતે ખબર પડી કે પપ્પાએ કઢીનો વઘાર કર્યો હશે? મિત્રો, અહીંયા મમ્મીને કઈ રીતના ખબર પડી એના માટે પ્રશ્ન પૂછેલો છે, તો આપણે સરળતાથી કહી શકીએ છીએ કે મમ્મીએ નાક વાટે સુગંધ દ્વારા આ બાબતની જાણ મેળવી હશે। તો એ જ રીતના તમને પણ એક પ્રશ્ન પૂછેલો છે કે તમે માત્ર સુગંધ ઉપરથી કઈ કઈ રસોઈ ઓળખી શકો છો તે જણાવો। મિત્રો, અહીંયા નીચે જગ્યા આપેલી છે, તો આ જગ્યાની અંદર તમે જે સુગંધથી વસ્તુઓ ઓળખો છો એ વસ્તુઓના નામ ક્રમમાં લખવાના છે। અને ત્યારબાદ એક પ્રશ્ન પૂછ્યો છે કે મિત્રો, આપણું નાક કેટલું બધું સુગંધીને ઓળખે છે? એટલે કે આપણે ઘણી બધી વસ્તુઓ છે સુગંધ દ્વારા ઓળખીએ છીએ, તો એની માહિતી આપણે જાણી। ત્યારબાદની પ્રવૃત્તિ છે પ્રવૃત્તિ 6। તમને કઈ કઈ ગંધ ગમે છે, કઈ કઈ ગંધ ગમતી નથી, અને 5 ગમતી ગંધ અને 5 ન ગમતી ગંધ લખો। મિત્રો, અહીંયા આપણે નીચે એક કોષ્ટક આપેલું છે, ત્યાં ગમતી ગંધ અને ન ગમતી ગંધ આપણે આ કોષ્ટકની અંદર લખવાની છે। પણ પ્રશ્ન એવો થાય કે અહીંયા કંઈ લખવાની ભૂલ હશે કે ગમતી ગંધ અને ન ગમતી ગંધ? તો ગમતી ગંધને આપણે ગંધ નથી કહેતા મિત્રો, પણ સુગંધ કહીએ છીએ। તો એના માટે એને નીચે માહિતી આપેલી છે કે મિત્રો, એવું પણ બને કે જે ગંધ ગમતી હોય એટલે કે તમારા માટે સુગંધ હોય, જેને આપણે સુગંધ કહીએ છીએ, એવું પણ બને કે જે ગંધ બીજા લોકોને ન પણ ગમતી હોય એટલે કે તેમના માટે દુર્ગંધ પણ હોય, અને આનાથી ઉલટું પણ બને કે બીજા લોકોને ગમતી સુગંધ તમારા માટે દુર્ગંધ પણ હોય છે। એટલા માટે મિત્રો, અહીંયા જે ગમતી ગંધ છે અને ન ગમતી ગંધ છે એની માહિતી આપણે આ કોષ્ટકમાં લખશું કે તમને જે ગમતી ગંધ છે એની માહિતી લખવાની છે, અને તમને ન ગમતી ગંધ હોય એની માહિતી પણ આમાં આપણે દર્શાવવાની છે। હવે મિત્રો, એને એક અહીંયા ઉદાહરણ આપેલું છે કે એકવાર અમારા પડોશી કુટુંબ સાથે બહાર ગયા હતા, રાત્રે તેના ઘરે ચોરી થઈ, સવારે પડોશી આવ્યા ત્યારે તેમણે ઘરને ખુલ્લું જોયું, તેમણે તુરંત પોલીસને બોલાવ્યા। થોડી વારમાં પોલીસ આવ્યા અને તેની સામે એક મોટો કૂતરો પણ હતો। હું તો વિચારવા લાગ્યો કે કૂતરાને કેમ લાવ્યા હશે? તમે કહી શકશો કે પોલીસ કૂતરાને શા માટે લાવ્યા હશે? જો મિત્રો, વિચારવા માટેની એક પ્રવૃત્તિ આપેલી છે કે પોલીસ છે જ્યારે ચોરી થાય છે ત્યારે કૂતરાને શા માટે ભેગો લઈ આવે છે, તો એ આપણે વિચારીને જવાબ આપવાનો છે। ત્યારબાદ પ્રવૃત્તિ 7। આ પ્રવૃત્તિ કરવામાં તમારે તમારા ઘરમાંથી કોઈ એક બીજી વ્યક્તિની જરૂર પડશે। તમે તે માટે તમારા મમ્મી પપ્પા કે ભાઈ કે બહેનની મદદ લઈ શકો છો। હવે ઢાંકણાવાળી એક બોલપેન લ્યો, તમારા હાથમાં બોલપેન રાખો, તમારી સાથે બીજા સભ્યને બોલપેનનું ઢાંકણું આપો। હવે તમે કોઈ પણ એક આંખ બંધ કરીને બોલપેન બંધ કરવા પ્રયત્ન કરો, જોજો હો ઢાંકણું તમારા હાથમાં નથી। મિત્રો, અહીં એક પ્રવૃત્તિ આપેલી છે, આપણા ઘરના એક સભ્યને બોલપેનનું એક ઢાંકણ આપવાનું છે અને આપણા હાથમાં બોલપેન રાખવાની છે। એ ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે ઢાંકણ તમારા હાથમાં રાખવાનું નથી, અને ત્યારબાદ એક આંખ બંધ કરી અને બોલપેન બંધ કરવાની છે। આ પ્રવૃત્તિ કરશો તો તમને થોડીક ખ્યાલ આવશે। તો એના માટે એક પ્રશ્ન પૂછ્યો છે કે કોઈ તકલીફ પડી, કેમ આવું થયું હશે? જો મિત્રો, આ પ્રવૃત્તિ કરશો એટલે તમને ખ્યાલ આવશે કે કંઈક તકલીફ પડશે તમને, તો આવું કેમ થયું? એવી જ એક બીજી પ્રવૃત્તિ આપેલી છે, આ જ રીતે કોઈ દડો ઉછાળીને એક આંખ બંધ કરી રાખીને તેને પકડવાનો પ્રયત્ન કરો, પકડાય છે, વિચારો આવું કેમ થતું હશે? તો મિત્રો, એક આંખ બંધ કરીને બોલપેનવાળી પણ પ્રવૃત્તિ કરવાની છે અને દડાવાળી પણ પ્રવૃત્તિ આપણે કરવાની છે। અને આપણા પાઠ્યપુસ્તકમાં એક પ્રવૃત્તિ આપેલી છે, મિત્રો, તમે પક્ષીઓને ક્યારેય ચણતા જોયા છે? એ દાણાને કેવી રીતે જુએ છે? પાઠ્યપુસ્તકમાંથી તેના વિશે વાંચો। જેમ તમે એક આંખ બંધ કરી અને પ્રવૃત્તિ કરી, એ જ રીતના પક્ષીઓની અંદર પણ આવું જ કંઈક થાય છે। તો એના માટે તમને પ્રશ્ન પૂછો કે પક્ષીઓને તમે ચણતા જોયા છે, એવો પ્રશ્ન પૂછો, તો આ પ્રવૃત્તિનો જવાબ મેળવવા માટે આપણે થોડુંક પાઠ્યપુસ્તકનો પણ અભ્યાસ કરજો મિત્રો। પ્રવૃત્તિ કરવામાં
खूब मजा आवशे अने घणुं बधुं जाणवा मळशे। मित्रों नवा विडियो साथे फरीथी मळशुं। आभार। जो तमने आ विडियो गम्यो होय तो तेने लाइक करो अने तमारा बीजा मित्रों सुधी पहोंचाड़ो। आप हजु वधु शीखवा मागता होय तो आपणी चेनल क्लासमेट ने सब्सक्राइब करी बेल आइकॉन दबावानुं भूलशो नहीं अने स्क्रीन पर रहेला विडियोमांथी कोई पण विडियो क्लिक करी जोई शको छो अने वधु शीखी शको छो।